Oh. الحمد لله رب العالمين والعاقبة للمتقين والصلاة والسلام على رسوله سيدنا محمد وعلى آله وأصحابه أجمعين مانا يا ودلو أنا إسلامي بايو مسلماني سوتي مهتوني فرج أنا براثمي جوابداري داري إيه كتي إيه أكيدة واقيف ره جي بابيتر القرآن أنا پیغمبر صلى الله عليه وسلم ني أنا صالحين أنا أهل سنة والجماعة ني سر মতি এজমা চাবিত হ'ব એટલે વલ જમાતની મૂળભૂત અને સ્વીકૃત અકીદાઓમાંનો એક અકીદો એ કે અલ્લાહ અને તેના રસૂલ સલ્લાહ અલહી વસલ્લમના આદેશોના સામે બાહ્ય અને આંતરિક રીતે અધીન થવું છે તેથી એક સાચો મુસલમાન તેની બુદ્ધિના કારણે ન તો કોઈના કહેવાથી ન તો કોઈ પણ પ્રકારના સાક્ષાત્કાર અથવા તેના જેવી કોઈ વસ્તુથી કુરાન અને સુન્નતના કોઈ આદેશને નકારી અને થુકરાવી શકે નહીં માટે એક મુસ્લિમની જવાબદારી છે

અને જે કોઈ પોતાની રીતે દિનમાં કંઈક નવું શોધશે તેને આ બિદાયતી કહેવામાં આવશે અને તેની નવીનતાને તેના મોં પર મારવામાં આવશે એટલે સુન્નતવાલ જમાતની મુખ્ય માન્યતાઓમાંની એક અલ્લાહના નામો અને સિફતોમાં કોઈ પણ વિકૃતિ વિના યકીન કરવું અને આ નામો અને સિફતોના અર્થ અને તેના ઉપયોગને સમજવું ઉદાહરણ તરીકે અલ્લાહ તબારકતાના સિફતે રઝાતનો મતલબ એ સમજે કે જો કોઈ ઇન્સાન બીજા વ્યક્તિ માટે ભોજન વગેરેની વ્યવસ્થા કરે છે તે પણ રજાત છે તો તે વ્યક્તિ અલ્લાહની વિશેષતાના વિશેષતામાં શિર્ક કરશે તેવી જ રીતે જો કોઈ ઇન્સાન વિશે એવી માન્યતા ધરાવે કે તેની પાસે એટલી બધી શક્તિ છે કે જો તે ફક્ત કોઈ બાબત વિશે કહે કે તે થવું જોઈએ તો તે થશે તો તેને અલ્લાહ તાલાના કાદીરે મુતલક હોવાને અને દરેક વસ્તુને પેદા જ નથી સુન્નતવલ જમા સર્વસંમત અકીદાઓમાંનો એક એ છે કે પવિત્ર પૈગમ્બર સલ્લાહ અલી વસલ્લમ પછી વહીની સાકણ કાપી નાખવામાં આવી છે અને કયામતના દિવસ સુધી કોઈની પાસે વહી આવી શકે નહીં તેથી જો કોઈ વ્યક્તિ વહીની સમાપ્તિને માનતો ન હોય તો તે કાફીર છે કેટલા ગેરમાર્ગે દોરાયેલા લોકો માને છે કે વહી સિવાય બીજા ઘણા તરીકા છે જેનાથી ઘણા બધા આ સાબિત છે તે તદ્દન ખોતા અને પાયા વિહોણા છે એટલે વલ જમાની માન્યતા સામાન્ય માન્યતામાંના એક અકીદો આખીરત પર એવું યકીન છે જે માણસ અમલ કરવા અને પ્રતિબંધોથી બચવા માટે પ્રેરિત કરે તેને મૃત્યુ પછીના જીવન પર એટલું યકીન હોવું જોઈએ કે તે કબરના અજાબ તેના તરફથી આજમાઈશમાં યકીન કરે પછી તેને પોતાને અજાબના આ કારણોથી બચાવવું જોઈએ તેમજ તેને યકીન હોવું જોઈએ કે મૃત્યુ પછી સજીવન થવું બરહક છે તેથી તેને તે તમામ બાબતોથી બચવું જોઈએ જે તેના માટે કયામતના દિવસે હલાકતનું કારણ બનશે કયામતના દિવસના સંદર્ભમાં તેનું યકીન એટલું મજબૂત હોવું જોઈએ કે જન્નત અને જહન્નમને સત્ય માનવાના સાથે તે બધા કામો તરફ આકર્ષિત થાય જે તેને જન્નતમાં લઈ જવાના છે અને તે બધા કાર્યોથી અને કામોથી દૂર રહે જેને તે જહન્નમમાં લઈ જવાળા છે તેવી જ રીતે વલ જમાતના મૂળભૂત અકાયદમાંનો એક એ છે કે આપણે સારી અને ખરાબ તકદીરમાં યકીન રાખવું જોઈએ અને આપણો એ અકીદો હોવો જોઈએ કે દરેક વસ્તુ અલ્લાહના હુકમથી અસ્તિત્વમાં આવે છે અને અલ્લાહના કામોમાં કોઈ પણ કાર્ય અયોગ્ય અથવા ખરાબ નથી તેમ છતાં જાહેરમાં આપણને તેનું ખરાબ પાસું લાગે પરંતુ તેમાં ખેરના ઘણા પાસાઓ હોય છે જે આપણે સમજી શકતા નથી તેમાં હતાશ અને માયુસ લોકો માટે આ એક મહત્ત્વપૂર્ણ પાઠ છે જેઓ પરિસ્થિતિની અસમાનતા અથવા ઇસ્લામના લોકો પરના અત્યાચારોને જોઈને કહેવા લાગે છે કે હવે ઇસ્લામનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે કુફરા અને કુફરાના લોકોએ સંપૂર્ણ કબજો જમાવી લીધો છે આવા લોકોએ સમજી લેવું જોઈએ કે પરિસ્થિતિ બદલવામાં અલ્લાહ તાલાની પાસે મહાન હિકમત છે સંજોગો ગમે તે હોય આપણા માટે ચોક્કસપણે એક સારો વિકલ્પ જરૂર છે જોકે આપણે તેને સમજી શકતા નથી પરંતુ સમય બતાવી દેશે કે તેમાં આપણા માટે કેટલી ખેર છે પવિત્ર પેગમ્બર સલ્લાહુ અલહી વસલ્લમે ભવિષ્યવાણી કરી હતી કે આ ઉંમત તો ફિરકાઓમાં વિભાજિત વિભાજીત થઈ જશે અને એક ફિરકા સિવાય તમામ જહન્નમમાં મોકલવામાં આવશે જ્યારે આપ સલ્લાહ અલહી વસલ્લમને તે એક ફિરકાના વિશે પૂછવામાં આવ્યું ત્યારે આપે ફરમાવ્યું મા અન વ અસહાબી જેનો અર્થ આ થાય છે કે તે કાફીરો તે ફિરકો કામયાબ છે જે એ માર્ગ પર ચાલે જે માર્ગ માર્ગ પર હું અને મારા સાથીઓ ચાલી રહ્યા છે એ જ ફિરે કઈ નાઝિયાને અહેલે સુનતવલ જમાત કહેવામાં કહેવામાં આવે છે જે પૈગમ્બર સલ્લાહુ અલી વસલ્લમ અને તેમના સાથીદારોના માર્ગને અનુસરે છે અને કિતાબ અને સુંદતને અનુસરે છે મોમિન સૌથી મોમિનની સૌથી મૂળભૂત અને સૌથી મહત્ત્વની જવાબદારી એ છે કે તે તેને સાચા ખાલી કે હકીકી એટલે અલ્લાહ તેના રસૂલ સલ્લાહ અલીહી વસલ્લમ અને તેના દિન વિશે સાચી જાણકારી મેળવે કારણ કે આ ઈસ્લામના મૂળભૂત સિદ્ધાંતો છે જેનો પેગમ્બર સલ્લાહ વસલ્લમે વસલમે જિબ્રિલ અલીસલામની હદીસમાં ઉલ્લેખ કર્યો છે તેથી એ મારા ભાઈઓ આપણી જવાબદારી છે કે આપણે એલી વલ જમાતની મૂળભૂત માન્યતાઓને જાણવી જોઈએ અને તેને આપણા બાળકો અને સંબંધીઓ અને સમાજના અન્ય સભ્યો સાથે શેર કરવી જોઈએ અને અસલાફના ઈમાનની જેમ આ માન્યતાઓને માનીએ અને તેમની જેમ ખુશીથી એને સ્વીકારીએ ઉપરાંત આ સંદર્ભમાં આપણે ખોટા પ્રચાર કરનારાઓને જેઓ ઇસ્લામ અને ઇસ્લામના સિદ્ધાંતો પર આંગળીઓ ઉઠાવે છે અને ગેરમાર્ગે દોરા દોરનારા અને નાસ્તિકતાના અનુયાયીઓને કહી દઈએ કે આ દિન સંપૂર્ણ અને કામિલ દિન છે તેમાં કોઈ ખામી માટે કોઈ ગુંજાઈશ નથી જેણે તે પ્રગટ કર્યું અને ઉતાર્યું છે તે ફરમાવે છે બિસ્મલ્લા અખિ રહીમ અલ્યાઉમ અકમલ દીન અકુમ ઓ ઓમ ઇસ્લામદીના આજે મેં તમારા માટે તમારો દીન પૂર્ણ કર્યો છે તમારા પર મારી નહેમત પૂર્ણ કરી છે અને તમારા માટે ઇસ્લામને દીન તરીકે હંમેશા માટે પસંદ કર્યો છે વાસલામલીકુમ વરહમ વબરકાતુ